પતલી અને ક્રિસ્પી રેડી થઈ ગઈ છે એકદમ બહાર જેવી, તો તમે પણ આ રીતથી બનાવજો, એકદમ પરફેક્ટ માપથી બનાવી છે. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજે આપણે તલની ચીકી બનાવીશું, એના માટે અહીંયા અમે એક વાટકી જેટલા તલ લીધા છે. હવે તલને આપણે શેકી લઈશું. સૌપ્રથમ એના માટે આપણે સૌપ્રથમ ગેસ ઓન કરીશું, એક કઢાઈ લઈશું અને આપણે તલને એડ કરી દઈશું અને તલને મીડિયમ તાપે શેકી લઈશું. તો આપણા તલ આ રીતે ફૂટવા માંડે એટલે આપણા તલ શેકાઈ ગયા કહેવાય. આપણે હવે ગેસ ઓફ કરી દઈશું. તો તલને આપણે હવે ઠંડા કરવા મૂકી દીધા છે. હવે આપણે તલની ચીકીનો પાયો કરીશું, એના માટે અમે ગેસ ઓન કરી દીધો છે, એક કઢાઈ લીધી છે અને એક વાટકી ગોળ લેવાની છે. અહીંયા તલ એક વાટકી અને ગોળ પણ એક વાટકી, બેનું માપ અહીંયા સરખું રાખવાનું છે. હવે આપણે ગોળનો પાયો કરી લઈશું. જ્યાં સુધી પાયો થાય છે ત્યાં સુધી આ રીતે પ્લેટફોર્મ પર આપણે તેલ લગાવી લઈશું, જેથી તમારી ચીકી ઇઝીલી ઉખડી જશે. આ રીતે તેલ લગાવી લઈશું. તો આ રીતે આપણો ગોળ ઓગળવા લાગ્યો છે અને અહીંયા આપણે ગોળનો પાયો કથ્થઈ રંગનો કરવાનો છે. પાયો કરતાં ઉતાવળ કરવાની નથી, જેથી તમારી ચીકી પાયો પરફેક્ટ હશે તો ચીકી પરફેક્ટ બહાર જેવી બનશે. તો આપણો પાયો આછો કથ્થઈ હવે થવા આવ્યો છે. તો આપણો પાયો રેડી થઈ ગયો છે આછો કથ્થઈ રંગનો. હવે એમાં આપણે તલ એડ કરી દઈશું. હવે આપણે ગેસ ઓફ કરી દેવાનો છે. અહીંયા થોડી સ્પીડ રાખવાની છે જેથી આપણે ઇઝીલી ચીકીને વણી શકીએ. હવે આપણે આ ચીકીને આપણે પ્લેટફોર્મ પર તેલ લગાવ્યું હતું ત્યાં આપણે લઈ લઈશું. ચીકીનું મિશ્રણ અહીંયા આપણે પ્લેટફોર્મ પર તેલ લગાવ્યું હતું એટલે આની ઉપર લઈ લઈશું અને વેલણ ઉપર પણ આપણે તેલ લગાવી લેવાનું છે જેથી ઇઝીલી આપણે ચીકીને વણી શકીએ. હવે ચીકી પર થોડું આ રીતે તેલ રેડવાનું છે અને આ રીતે હવે આપણે ચીકીને વણી લઈશું. આ રીતે કરવાથી તમારી ચીકી એકદમ પરફેક્ટ બહાર જેવી બને છે. આપણી ચીકી એકદમ મસ્ત વણીને રેડી થઈ ગઈ છે. હવે આપણે આ રીતે સ્કેલની મદદથી પીસ પાડી લઈશું. પહેલા આ રીતે ઊભા પાડીશું. હવે આ રીતે ક્રોસમાં આપણે એના પીસ કરીશું. આ રીતે કરવાથી પીસ એકદમ પરફેક્ટ પડે છે. તો આપણી અહીંયા તલની ચીકી રેડી થઈ ગઈ છે, એના પીસ પણ પાડી લીધા છે. તો આપણી ચીકીને હવે સર્વ કરી દઈશું. તમે પણ આ રીતે બનાવજો.
એકદમ બહાર જેવી બને છે. રેસીપી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો, અને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. પતલી અને ક્રિસ્પી રેડી થઈ ગઈ છે એકદમ બહાર જેવી, તો તમે પણ આ રીતથી બનાવજો. એકદમ પરફેક્ટ માપથી બનાવી છે. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.